नमस्कार, मारी शाळा KKBS चैनल में आप सबनु हार्दिक स्वागत छे। आजे धोरण 9 विषय गुजराती कविता 7। सामान्य रीते आपणे एक सुभाषित जे संस्कृत ने गुजराती में छे एने भण्यो छे, सांभळ्यो पण छे कि उद्यमे नहीं सिद्ध्यन्ति कार्याणि नहीं मनोरथैः नहीं सुक्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः। उद्यम कर्या वगर, मेहनत कर्या वगर कोई पण सिद्धि प्राप्त थई शकती नथी। जे रीते एक उदाहरण पूछे कि सिंह छे ई बलवनो राजा होय पण शिकार माटे ए जशे नहीं तो एना मोढामां कोई खोराक मूकी जवानुं नथी। एज प्रमाणे मेहनत थी ज दरेक प्रकारनी सफलता मळे छे। अहींया एज संदर्भनी कविता छे के काम करे ए जीते। कवि छे नाथालाल दवे। जन्म 3 जून 1912, अवसान 25 डिसेम्बर 1993। तेमनो जन्म भावनगर जिल्लाना भूला गामे थयो हतो। गुजरात राज्यना शिक्षण विभाग अथवा तो शिक्षण अधिकारी तरीके तेमने फरज बजावी हती। कालिंदी, जहानवी, अमुरागी, पियाबीन, उपद्रव, मेहनतना गीत, भूदान यज्ञ, सोना वर्णी सीम, हालो भेरु गामडे अने मुखवास आ तेमना कविता संग्रहो छे। गेयता, प्रकृति चित्रो अने ग्राम चित्रो तेमनी कवितानी खास विशेषता छे। तो आ टूको परिचय अहींया आपवामां आव्यो छे। वात करिए काम करे ई जीते, तो एमां दर्शाव्यु छे के मानवीय परिश्रमनुं गौरव करतुं आ एक जाणीतुं गीत प्रकारनुं काव्य छे अथवा तो गीत स्वरूपनुं काव्य छे એમ બહુ સ્પષ્ટ રીતે એટલે સ્વરૂપનો પણ આપણને આના દ્વારા ખ્યાલ આવે। પરિશ્રમ એ આમ કહી શકીએ કે પરિશ્રમ કરવો એટલે મહેનત કરવી અને એ હાથ એટલે કે બાવડાની જે આપણે તાકાત છે, નિપજ છે, પેદાશ છે એ છે। જે પરિશ્રમ કરે છે એ જીતે છે અને દેશને તથા સાથે સાથે દુનિયાને એ परिश्रम करनार व्यक्ति बदले छे, बदली नाखे छे एम पण कही शकीए। कविए मेहनत साथे हैयाना खमीरनी अने एनी साथे साथे सामूहिक कारण के एक करता वधारे व्यक्तिओनो सहयोग एटले के सामूहिक पुरुषार्थनी वात करीने अहींया स्नीर एम कही शकीए के स्वनिर्भरता एटले के પોતે જાતે નિર્ભર બની શકે અને સ્વ એટલે જાતે કહી શકે અને સ્વમાનની જે આપણે એમ કહી શકીએ કે રખેવાળી કરવાનું અહીંયા એક એમનું મંતવ્ય જે છે એ સૂચવ્યું છે, રજૂ કર્યું છે અને એ રીતે તળપદી ભાષાની અંદર, તળપદી એટલે કે ગ્રામ્ય વિસ્તારની જે બોલી છે એમાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે, રજૂ કરી છે। તો આ એનો આખો એમ કહી શકીએ કે ટૂંક સાર છે અને સામાન્ય રીતે આપણે ઘણા બધા એવા સુવિચારો પણ જાણીએ છીએ કે મહેનત વગર કંઈ પણ પ્રાપ્ત થઈ શકતું નથી। તો કામ કરે ઈ જીતે રે માલમ, કામ કરે ઈ જીતે। સ્વાભાવિક વાત છે કે જે વ્યક્તિ પોતાના બાવડાના બળે પોતાના ને અન્ય માટે જે કંઈક કરે છે એ જીતે છે, એ કંઈક પ્રાપ્ત કરે છે। આવડો મોટો મલક આપણો, આવડો મોટો એટલે કે દુનિયા આટલી મોટી વિશાળ છે, મલક એટલે કે દુનિયા છે એ આપણો સૌનો છે। બદલે બીજી કઈ રીતે, બીજી કઈ રીતે બદલી શકે તો સમૂહ રીતે બદલી શકે એટલે કે રે માલમ, કામ કરે એ જીતે। પછી આગળ આપેલું છે
કે ખેતર ખેડીને કરો સીમ સોહામણી. વાત એ સાચી છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ ખેતરની અંદર વાવવા અને એ વાવ્યા પછી બીજ નાખ્યા પછી ઉગાડવાની છે, પણ એ પહેલા ખેતરને યોગ્ય ઓપ ખેડીને જે ખેડૂત આપે છે અને પછી જે એની અંદર વાવેતર થાય છે એ સંદર્ભે, કારણ કે એમાં મહેનત તો છે જ, એટલે કે ખેતરને ખેડવું પડે છે અને એના માધ્યમથી એ જે બીજ વાવેલા છે એ ઉગે છે ત્યારે એ ખેતર સોહામણું જોવું ગમે છે. અને એટલા માટે અહીંયા એ સ્પષ્ટ કર્યું છે, બાંધોરે નદીઓના નીર, અને એ સાથે જ નદીઓની અંદર વહેતા પાણી છે એ પાણીને કોઈ બંધ રૂપે, કોઈ તળાવ રૂપે, કોઈ તલાવડી રૂપે બાંધવાની વાત કરે છે. માગે છે દેશ આજ મહેનત મજિયારી. દેશની જે આખી કાર્ય પરિસ્થિતિ છે, પદ્ધતિ છે, એમાં મજિયારી એટલે કે સહિયારી, સહિયારી મહેનત માગે છે, ભેગી સાથે મળેલી મહેનત માગે છે એ સ્પષ્ટ કર્યું છે. હૈયાના માગે ખમીર, અને હૈયાની અંદર જે તાકાત છે, ખમીરતા છે, તે પણ માગે છે. રે માલમ કામ કરે એ જીતે. લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી ને ઘર, લિયો ત્રિકમ ને લિયો કોદાળી રે ભાઈ ઘર ઘર ગુંજો ચરખે. આ માટે કોદાળી ને ત્રિકમની પણ જરૂર પડે. આ તો એક મેન્યુઅલ સાધનો છે, પછી બળદથી ચાલતા સાધનો, હળિયું કળિયું ને હાથી ને હલર ને કંઈક આવ્યા, અને પછી એ જ પ્રમાણે અહીંયા ગુંજો ચરખે, ચરકી રહ્યો છે, ચરખો વાગે છે, એટલે કે ટૂંકમાં એમ કહી શકીએ કે ઘરે ઘરે એ ચરખો ચાલે છે. અને એ કેના માધ્યમથી, તો કે બાવડાના બળે, એટલે લખ્યું છે કે બાવડાને જોરે આ દુનિયા બદલવી, નજરું હોય ઈ નિરખે રે માલમ કામ કરે ઈ જીતે. એટલે કે બાવડાના બળથી, જોરથી, તાકાતથી આ દુનિયાને બદલવાની છે, અને જેની નજર, જેની દ્રષ્ટિ વિચારોની પણ હોઈ શકે, માત્ર જોવાની નહીં, ઈ જ નિરખી શકે અને એ કામને જીતી શકે. ઊંચું ભણેલા તો ઓફિસોમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે. વાત એ સાચી છે કે જેણે સારો અભ્યાસ કર્યો છે, ઓફિસના વર્કર, ઓફિસના અધિકારી તરીકે કાર્યરત હોય છે, એ ક્યારેય બહાર નીકળતા નથી, અને એ વાત બિલકુલ અહીંયા સ્પષ્ટ કરી છે. કાગળ ઉપર કરે કરામતું, કાગળ ઉપર એ કંઈક ને કંઈક લખ્યા કરે, ફાડ્યા કરે, ટાઈપ કર્યા કરે, ને છાપા ચોંટાડે ભીતે, અને છાપાઓ ભીંત ઉપર ચોંટાડે છે. કંઈક ને કંઈક આપણે એમ કહી શકીએ કે ભીંતપત્રો ઉપર લખીને મૂકવાનું હોય એના સંદર્ભમાં. રે માલમ કામ કરે એ જીતે. હાલો રે ખેતર ને હાલો રે વાડીએ વેળા અમોલી આ વીતે. એટલે કે ખેતર કે વાડી આ બે પ્રકાર છે. વાડી જે કુવા વાળી હોય, જેમાંથી પાણી આપોઆપ, ટૂંકમાં પાણી વાળી જે જગ્યા છે, વિસ્તાર છે, ખેતર ખેતી વિસ્તાર, એને વાડી કહેવામાં આવે છે. જ્યાં કૂવો નથી, બોર નથી, એવો જે વિસ્તાર છે ખેતીનો, તેને ખેતર કહેવામાં આવે છે. અને એટલા માટે બધાને સમય પ્રમાણે ખેતી માટે, કામ કરવા માટે દોડવાનું કહે છે, નહીતર આ મૂલ્યવાન જે પળ આવેલી છે એ વીતી જશે, જતી રહેશે. આજે બુલંદ સૂરે માનવીની મહેનતના, આજે બુલંદ સૂરે માનવીની મહેનતના ગાન જય જયકાર પ્રીતે. એટલે કે ટૂંકમાં મોટા અવાજે, બુલંદ સૂરે મોટા અવાજે માનવીની જે મહેનત છે એના જય જયકાર, જય જય ઘોષ પ્રેમથી, લાગણી સાથે કરવાના છે. રે માલમ કામ કરે ઈ જીતે. તો આ કવિતાના સંદર્ભની આખી એક સમજૂતી પંક્તિબદ્ધ અહીંયા મૂકવામાં આવેલી છે. એના શબ્દો થોડા જોઈ લઈએ. સીમ એટલે કે ખેતર અથવા તો ગામની હદ, તે ભાગની જમીન પણ કહી શકીએ છીએ. મજિયારું એટલે કે સહિયારું. ખમીર એટલે કે જોમ અથવા તો તાકાત. ત્રિકમ એટલે કે જમીન ખોદવાનું એક
ओजार वेला एटले समय अथवा तो टाणू अथवा तो वक्त बुलंद एटले के ऊंचो अवाज विरोधार्थी शब्दों की बात करिए तो जीत एनी सामे हार आवशे सोहामणू एनी साथे आवशे डरामणू तळपदा शब्दों की बात करिए एटले के टूंकमां देशी आपणा गामडिया शब्दों मलक एटले के प्रदेश अथवा तो देश अथवा तो मुलक अमोलू मतलब थाय छे अमूल्य लियो एटले के लेवु तो आ एना शब्दों छे अहींया आपेला पछी आपणे अहींया बीजी एक वात करी लईए के आनी साथे अमुक जे प्रश्नो आपेला छे एने पण आनी जोड़े जोड़े आपणे मूकी देशो तो नीचेना प्रश्नोना 7-8 लीटीमां जवाब लखो एमां आ काव्यमां व्यक्त थतुं मेहनतनुं जे महत्व छे ए तमारा शब्दोनी अंदर लखो बीजुं छे मुद्दासर नोंध लखो एमां काव्यने आधारे श्रमजीवीनी अभिलाषा व्यक्त करो पंक्ति समझावो एमां छे काम करे ई जीते आवड़ो आवड़ो मोटो मलक आपणो बदले बीजी कई रीते त्यार पछीनी वात छे तो अमुक प्रवृत्तिओ आमा विद्यार्थीओए करवानी होय छे के एक खेडूतनी मुलाकात तमे लो एनी खेतीनी जे प्रवृत्ति छे एनी जानकारी विशे समझवाना 10 जे प्रश्नो छे ए तैयार करो अने साथे साथे एना जवाबोना आधारे मुलाकात अहेवाल जे छे ए तमारी रीते आ कोई तैयार करो पछी खेडूतनी जीवन शैली विशे नोंध लखो त्यार पाछी हवे पछी तमे घरना कया कया कामो रोज करशो एनी यादी बनावो पुरुषार्थनु महिमा गान करता वाक्यो जे छे ते सूत्रो अने गीतो मेळवी एनो अंक बनावो सूत्रो नोटिस बोर्ड ऊपर मूको पछी मेहनत करीने आगळ वधी होय एवी व्यक्तिओना प्रेरक जे प्रसंगो छे ते मेळवीने वर्गमां रजू करो थोड़ी वात करी लईए तो कविए आ काव्यनी अंदर नदीओने बदले नदियुं नजरने बदले नजरुं करामतोने बदले एम कही शकीए के करामतुं शब्दो वापर्या छे आ प्रादेशिकता अथवा तो प्रादेशिक विशेषता काव्यने अलग ओळख अपावे छे साथे साथे तमारा प्रदेशना आवा प्रयोगो तरफ पण तमे ध्यान आपो मागे छे देश आज मेहनत मजियारी कागळ ऊपर करे करामतु पछी खेतर खेडीने करो सीम सोहामणी जेवा जे वर्णानुप्रासनी खूब एम कही शकीए के चित्त ऊपर एक अलग आपने असर उभी करे छे ते समझवा जेवी बाबत आ कविताना आधारे नोधी शकाय छे नजरू होय निरखेरे ए साथे दृश्य नहीं दृष्टिनु महत्व छे जे मैं आगळ कवितानी समजूतीमां वात करी छे आ मूल्यवान वात कविए કેટલી સાહજિકતાથી અહીંયા મૂકી બતાવી છે તે જોઈ શકાય છે જોવાનું કામ તો બધા કરે પણ સ્વપ્ન દ્રષ્ટા ભાવિનો ભવિષ્યનો વિચાર કરે છે એવું અહીં સૂચન છે એ પણ નોંધવા જેવી બાબત છે પછી આપણે શરૂઆતમાં જોયું હતું કે શ્રમનું મહત્વ જે છે તે દર્શાવતા આ કાવ્યની અંદર નીચે જેવા મુદ્દાઓની ચર્ચા એમ કહી શકીએ કે કરી શકાય
અને એ અહીંયા આપેલા છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. અને વાત સાચી છે કે એમાં મહેનત કરશો એટલે પરસેવો પડવાનો છે. પરસેવો પડ્યા વગર કોઈ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી, તો એને પૂરેપૂરી સફળતા પણ મળતી હોય છે. દાખલા તરીકે એક લારી હાંકનાર વ્યક્તિ છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ પરસેવો પાડે છે અને એના બાળકોને એટલા બધા ભણાવે છે કે એ બાળકો આગળ જતા શિક્ષકનું કાર્ય કરે છે. એટલે એ જ વાત અહીંયા છે કે પરિશ્રમ એ જ પારસમણી, જે કામ કરે તેને જ સફળતા મળે છે. એ રીતે આપણા સમાજની અંદર ગરીબી અને બેકારીની જે સમસ્યા છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેની પાછળ એક મોટું કારણ એ જાણવા મળે છે કે ઘણા માણસો બેકાર હોવા છતાંય એમ કહી શકીએ કે શ્રમ યુક્ત કાર્ય કરવા તૈયાર નથી. તો ભણ્યા પછી અમુક કાર્ય તો મારાથી થાય જ નહીં, આવી જે ખોટી વસ્તુ છે એ આપણે છોડવાની જરૂર છે. દાખલા તરીકે હમણાં એક એવા સમાચાર આવ્યા હતા કે લગભગ 70 લાખનું પેકેટ છોડીને અમેરિકાથી કર્ણાટકનો એક ખેડૂત ખેતીમાં પાછો લાગી ગયો. તેવી ગેરસમજ વિદ્યાર્થીઓની અંદરથી દૂર કરવાની પણ જરૂર છે. પરિશ્રમ દ્વારા જ દેશને બદલી શકાશે, તેનો વિકાસ પણ કરી શકાશે અને એ ભાવને વિશેષપણે અહીંયા કવિએ અને આપણે સવે મૂલવવાનો છે. તો આ કવિતાને ધ્યાનપૂર્વક સાંભળજો, અહીંયા જ આપણે અટકીએ છીએ. નમસ્કાર.